સીઆઈડીએ રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમાં આવેલા સિમેન્ટ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝમાં નકલી સિમેન્ટનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની બાતમીના આધારે દરોડા પાડીને પ્લાસ્ટિકની થેલીઓ નકલી સિમેન્ટ મળી આવતા કુલ 75 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 1 આરોપી ફરાર થયો હોવા જેને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અહેવાલ પ્રવીણ મેર, કોઠારીયા. સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપી શ્રી કેશર પટેલ સાહેબની હાજરીમાં ફરિયાદરી શ્રી મનીષ ત્રિકમલાલ પટેલ ફરિયાદ આપતા કે સાપરવાળા વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં કે જેકે સુપર સિમેન્ટ નામની મારકાવાળું ડુપ્લિકેટ સિમેન્ટ બનાવે છે, જેવી હકીકત આધારે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ રેડ કરેલ ને આ રેડ દરમિયાન જુદી જુદી જેકે સુપ્રીમ સિમેન્ટના માર્કાવાળી પ્લાસ્ટિકની બેગો તેમજ બીજી ખાલી બેગો મળી આવેલ છે. પંચનંબર રૂપિયાનું વિગતે સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ કબજે કરેલ નેત્રીના પોસ્ટરમાં ગુનો દાખલ કરાવેલ, જે પીએસઓ શ્રીએ આગળની તપાસ અમોણા તરફ ડેપ્યુટ કરેલું હોય. હાલ આરોપીની વધુ પૂછપરછ અને ગુનાની વધુ તપાસ ચાલુ છે.